ધોરણ 11 વિષય અર્થશાસ્ત્ર નામના મૂળ તત્વો પ્રકરણ 6 રોગકર્મે દાખલા નંબર 13. અગાઉ આપણે દાખલા નંબર 12 સુધી જોઈ ગયા છીએ, હવે જોઈએ દાખલા નંબર 13. ચૂકવ્યું છે,
કીધું છે આપણને, બીજો વ્રત છઠ્ઠી તારીખ નો વ્રત. શું છ તારીખ નો વ્યવહાર એમાં શું કે છે? છ તારીખ માં આપણને કીધું છે કે 7000 નો માલ અમીને વેચ્યો, વેચ્યો છે આપણે. અમે 40% રકમ રોકડેથી અને બાકી રકમ ચેકથી ચૂકવી આપી, બરોબર. 40% રકમ રોકડી બાકી રકમ ચેક ચૂકવી. વટામાં કઈ કીધું નથી, વેચ્યો છે એટલે આપણી આવક થઈ, બરોબર. આવક થઈ તો કઈ બધું લખીશું અહીંયા આગળ? તો તારીખ કઈ? 6/1/16 ધ્યાનથી જોડે એક વાર ભૂલ ન થાય, કેવી રીતે નોંધ થાય છે તે. ચેક મળ્યું છે એટલે બેંક ખાતે ઉધાર 6050 દેવાના હતા, 6000 મળ્યું એટલે વટાવ ખાતે ઉધાર એ ગૌરાંગ ખાતે બેંકમાં મળ્યું છે એટલે ખ્યાલ આવી જે થયું, બરોબર. તો આ વખતે ચેક મળે આ વખતે છે એટલે 8 તારીખ સગવડો છે બેંક દ્વારા તાત્કાલિક રકમ ચૂકવવા માટેની બે સગવડ આપવામાં આવે છે અને એનો ચાર્જ બેંક આપણા માટે વસૂલ કરતી હોય છે. એટલે NEFT અને RTGS ને જે કોઈ વ્યવહારો હોય એ બેંકના ખાનામાં આપણે લખવાના, બરોબર. તો અહીંયા આપણે પગાર ના ચૂકવીએ છીએ 12 તારીખ.
પણ દહીં નાખતા હતા લખવાના પાંચ કરાયું રીતે થયું. ધ્યાન રાખજો એનઈએફટી ચાર્જ હંમેશા બેંકના ખાનામાં લખવાનો. જોઈ લો એકવાર બરોબર. પંદર રેલવે લોના ચેક થી ચૂકવ્યા 15 તારીખ રેલવે લોના 1500 રૂપિયા ચૂકવ્યા છે, ચેક થી ચૂકવ્યા છે 4 વખતે એટલે 15 તારીખ છે 4100 બેંકમાં ભર્યા, 4100 રૂપિયા આપણે બેંકમાં ભર્યા છે એટલે આપણે આમનું શું થશે, બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, શું બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે. તો આપણે ઉધાર બાજુ લખીશું તારીખ 17 બંને બાજુ સાથે શું લખવાનું, જમા પછી વ્યવહાર, જે વ્યવહારની અસર ઉધાર અને જમા બે બાજુ થતી હોય તેને આપણે જમા પછી વ્યવહાર કહીએ છીએ. જોયું બરોબર ખ્યાલ આવી ગયા છો, અને કહેવાય છો જમા ખર્ચી વ્યવહાર 17 તારીખનો વ્યવહાર થયો. હવે 18 તારીખનો વ્યવહાર શું છે આપણને, 20 તારીખનો વ્યવહાર છે. હવે 20 તારીખનો વ્યવહાર શું છે આપણને, ધંધામાં વધુ નાણાં જરૂર હોવાથી 10 હજાર કિંમતનું અંગત વાહન 8000માં વેચી 7000 ધંધામાં લાવ્યા. જૂનું વાહન હોય કેટલામાં વેચ્યું એની સાથે આપણે કોઈ લેવા દેવા નથી, પરંતુ ધંધામાં કેટલા આવે છે તેની સાથે આપણે લેવા દેવા છે બરોબર. તો આપણે ધંધામાં કેટલા આવે છે 7000 રૂપિયા, તો 7000 ધંધામાં લાવ્યા આપણે, તો રોકડ ધંધામાં આવે છે, રોકડ ખાતે ઉધાર તે મૂડી ખાતે બરોબર. આપણે રોકડ ખાતાની ઉધાર બાજુ 20 તારીખ રોકડ આવે છે એટલે કેટલા રૂપિયા આવે છે 7 બરોબર. ખ્યાલ આવ્યો, ધંધાનો માલિક લાવે છે એટલા માટે આપણે એને મૂડી ખાતે જમા કર્યા બરોબર. જોઈ લો એક વાર બરોબર.
ત્યારબાદ પછી દીકરીની શાળાની ફી ભરવા 6000 બેંકમાંથી ઉપાડ્યા. દીકરીની શાળાની ફી ભરવા માટે બેંકમાંથી ઉપાડ્યા છે એટલે અંગત ખર્ચ કહેવાય. તો જ્યારે અંગત ખર્ચ તો કયા ખાતે ઉધાર થાય? ઉપાડ ખાતે ઉધાર થાય. એટલે આપણે આમાં શું થાય? ઉપાડ ખાતે ઉધાર તે બેંક ખાતે, બરોબર. એટલે બેંકમાં સિલેક્ટમાં ઘટાડો થાય તો બેંક ખાતું જમા થાય, એટલે જમા બરોબર કરીશું. કઈ બાજુ લખવાનું? આપણે જમા બાજુ. કઈ તારીખ છે? 25. પછી કીધું છે બેંકે બેંક કમિશનના 30 ને SMS ચાર્જિસના 20 ઉધાર્યા છે. બેંકે આપણા ખાતે ઉધાર્યા છે, આમાં મારે શું છે? ખર્ચ છે. બેંક કમિશન ખાતે ઉધાર, SMS ચાર્જિસ ખાતે ઉધાર તે બેંક ખાતે, બરોબર. એટલે આ બંને આપણા માટે જાળવ છે કે બેંક ખાતું જમા થયું. શું લખીશું? જમા બાજુ લખીશું આપણે. 28 તારીખમાં બંને બેંકે ઉધાર્યા માટે તો 50, 30 રૂપિયા અને 20 રૂપિયા બેંકમાં પણ 20 રૂપિયા. વિદ્યાર્થીઓ બંને આપણા માટે શું છે? ખર્ચ છે. બેંકે આપણા વતી જે કાર્ય કરે છે એનું કમિશન આપણી પાસે વસૂલ કર્યું છે. આપણી પાસે જે આપણા માટે શું થયો? ખર્ચ થયો. અને SMS જે આપણને મોકલે છે સીધક વધારાના ઘટાડાના જે SMS મોકલે એનો 4-20 રૂપિયા આપણા માટે ખર્ચ છે. એટલે બંને રકમ આપણા માટે ઉધાર લઈ ગઈ, બેંક સીધક ઘટી, બરોબર. છેલ્લે કીધું 5000 બેંકમાં ભર્યા. બેંકમાં ભર્યા 5000 એટલે બેંક ખાતે ઉધાર તે રોકડ ખાતે, બરોબર. બેંક ખાતું ઉધાર થયું. તારીખ છે 29. આપણે બાકી શું જોઈએ તો જોઈ લો, ધ્યાનથી જોઈ લો શું આવે છે. બાકી જોઈ લઈએ આપણે.
बरोबर 5500 बाकी आहे. रोकड शिल्लक आहे 5500 बरोबर. हवे आणि बाकी જોઈએ तो जमा बाजू में सवालों વધારે લાગે છે. આજે તમારો હોમવર્ક ની અંદર આપણે દાખલા નંબર 14 તમારે કરવાનો. આજનો ગુરુ કરે તમારો દાખલા નંબર 14 ગણવો.